પરમેશ્વર મસીહને મોકલવાનો વાયદો કરે છે. જ્યારે પરમેશ્વરે દુનિયા બનાવી ત્યારથી પરમેશ્વર મસીહને મોકલવાની યોજના બનાવી. મસીહને મોકલવાનો પહેલો વાયદો આદમ અને હવા હાથે કરવામાં આવ્યો. પરમેશ્વરે કીધું કે હવા દ્વારા એક પેઢી આવે, વે હાપનું માથું જગત હે, જેને હાપે હવાને સીતરી હતી વે શેતાન હતો. આ વાયદાનો અર્થ એમ હતો કે મસીહ શેતાનને પૂરી રીતથી હરાવી દેહે. પરમેશ્વરે ઇબ્રાહીમથી વાયદો કર્યો હતો કે એની દ્વારા ધરતી પરના બધા મનખને આશીર્વાદ મળશે. ભવિષ્યમાં જ્યારે મસીહ આવે ત્યારે આ વાયદો પૂરો થશે. એને દ્વારા દરેક જાતિનો મનખનું તારણ થઈ શકે છે. પરમેશ્વરે મૂસા હાથે વાયદો કર્યો હતો કે ભવિષ્યમાં વૈયો મૂસા જો બીજા ભવિષ્યવક્તાને ઈબો કરે. મસીહ થોડાક ટાઈમ બાદ આવવાનો હતો, એના બારામાં આ બીજો વાયદો હતો. પરમેશ્વરે દાઉદ રાજા હાથે વાયદો કર્યો હતો કે એના પોતાનો જ એક વંશ પરમેશ્વરનો મનખય પેર જોગે જોગ સુધી રાજ કરે. એનો અર્થ એમ હતો કે મસીહ દાઉદની પોતાની પેઢીનો વહે. યિર્મયાહ ભવિષ્ય વક્તાથી પરમેશ્વરે વાયદો કર્યો હતો કે સિને ડુંગર પર ઇઝરાયલ હાથે કરાર કર્યો એવો ને પણ એક નવો કરાર કરે. નવા કરારમાં પરમેશ્વર મનખનો હૃદય પર એના નિયમો લખે. મનખ પરમેશ્વરને અંગત રીતે જાણે, એ પરમેશ્વરનો મનખ કહેવાય. અને વૈયો એના પાપ માફ કરે. મસીહ નવા કરારની શરૂઆત કરે. પરમેશ્વરના ભવિષ્ય વક્ત દ્વારા વતાડવામાં આવ્યું હતું કે વૈયો મસીહ એક ભવિષ્ય વક્તા, એક યાજક અને એક રાજા વહે. ભવિષ્ય વક્તા વૈયુ મનખ હે, જે પરમેશ્વરની વાણી સાંભળે હે અને પછી મનખને વતાડે હે. જે મસીહને મોકલવાનો વાયદો પરમેશ્વરે કર્યો હતો વૈયો એક પૂરો ભવિષ્ય વક્તા હે. ઇસરાયલના યાજક મનખ હરું એના પાપના દંડને બદલે પરમેશ્વર હરું ભોગ કરતા હતા. યાજક અવય સુધી મનખ હરું પરમેશ્વરથી પ્રાર્થના કરી. મસીહ એક પૂરો મુખ્ય યાજક થાય, જે એક પૂરી રીતિથી ભોગ તરીકે પોતાનું અર્પણ કરે છે. એટલે વૈયો ક્યારેય પાપ નહીં કરે અને જ્યારે વૈયો પોતે ભોગ થાય જાય તે પછી દુનિયાનો કંઈ ભોગની જરૂરત નહીં પડે. દાઉદ રાજાએ તે ખાલી ઇઝરાયલના મનખ પર રાજ કર્યું, પણ દાઉદ રાજાની પેઢીમાં હો આવનાર મસીહ પૂરી દુનિયા પર રાજ કરે. પરમેશ્વરના ભવિષ્ય વક્તવ્ય મસીહના બારામાં બીજી ઘણી બધી બાબતની ભવિષ્યવાણી કરી હતી, જેમ કે મલાખી ભવિષ્ય વક્તવ્ય ભવિષ્યવાણી કરી હતી કે મસીહને આવવાથી પહેલ એક મહાન ભવિષ્ય વક્તા વહે. યશાયા ભવિષ્ય વક્તવ્ય ભવિષ્યવાણી કરી કે મસીહનું જલમ એક કુંવારી છુરીથી થાય. મીકા ભવિષ્ય વક્તવ્ય કીધું હતું કે એનું જલમ બેતલેહેમ ગામમાં થાય. યશાયાએ ભવિષ્ય વક્તવ્ય એમ કીધું હતું કે મસીહ ગલીલ પ્રદેશમાં રહે. વૈયો તૂટેલા હૃદય વાળો ને દિલાસ વાળે, બંધનમાં પડેલાને હુદો આઝાદ કરે અને કેદ ખાના વાળાને છુટકારો આલે. એની આ વાતની હુદે ભવિષ્યવાણી કરી હતી કે મસીહ બીમાર મનખને હાજર કરે અને જે બેર આંધળ ગુંગ અને લંગડ હે એનાને હુદો હાજર કરે. યશાયા ભવિષ્યવક્તાએ હુદી ભવિષ્યવાણી કરી હતી કે મસીહને કારણ વગર નફરત કરવામાં આવે અને એનો નકાર કરવામાં આવે. બીજે ભવિષ્ય વક્તાએ ભવિષ્યવાણી કરી હતી કે એક એના હાથ વાળો એને વિરુદ્ધ ઈબો થાય. ઝકરિયા ભવિષ્ય વક્તાએ ભવિષ્યવાણી કરી કે જે એનો હાથ વાળો એને હવાડે એને બદલે એને તરી સાંધીના સિક્કા આલવામાં આવે. એનાને છોડીને અમુક બીજા ભવિષ્ય વક્તાએ કે એમ હતું કીધું મસીહને માર નાખે અને વૈયા એના શિશ્ર હારું સિઠ્ઠી નાખે. ભવિષ્ય વક્તાએ એવી સુધી જાણ કરી કે મસીહની મોત કેવી રીતે થાય. યશાયાએ ભવિષ્ય વક્તાએ ભવિષ્યવાણી કરી કે મનખ મસીહ પર થોખે, ઠઠ્ઠા કરે અને મારે વૈયા એને કોર નાખે અને વૈયા ઘણા દુઃખ અને તકલીફ હાથે મરી જાય. જરા કે એને કંઈ ખોટું નહીં કર્યું વે. ભવિષ્ય વક્તાએ એમ હુદું જણાયું કે મસીહ પૂરી રીતે પાપ વગરનો વહે, પણ વૈયો બીજા મનખના પાપને લીધે દંડ મેળવવા હારું મરી જાય. એની સજા પરમેશ્વર અને મનખ વશે શાંતિ લાવે. એટલે હારું પરમેશ્વરની અસ્યા એમ હતી કે મસીહ મરે. ભવિષ્ય વક્તવ્ય પહેલ થકી જ કીધું કે મસીહ મરી જાય. પરમેશ્વર એને મરેલામાં ફેરથી જીવાડે. મસીહની મોત અને પાછું જીવતું થવા દ્વારા પરમેશ્વર પાપી મનખને બસાવવાની યોજના પૂરી કરે અને નવો કરાર શરૂ કરે. પરમેશ્વર મસીહના બારામાં ભવિષ્ય વક્તાને ઘણી બધી વાતો વતાડી, પણ મસીહ એના મના કહીના એ ભવિષ્ય વક્તાના ટાઈમમાં નહીં આવ્યો. આ છેલ્લી ભવિષ્યવાણી કરવામાં આવી અને 400 વર્ષથી વધારે વર્ષ પછી જ્યારે યોગ્ય ટાઈમમાં પરમેશ્વરે મસીહને મોકલ્યો.